છ વિષય નીતિ, એમાં આપણે અગાઉના વિડીયોમાં કવિતા જે છે એના શબ્દાર્થ અને એના જે છે આપણે મુહાવરેકા અર્થ અને વાક્ય પ્રયોગ કરીને આપણે સમજ્યા હતા. હવે આજે આપણે કવિતા છે જય વિજ્ઞાનથી, એટલે કે વિજ્ઞાનનો જય, એના વિશે માહિતી મેળવવાની છે. તો એમાં આપણે ટૂંકમાં જોઈએ, એના આગામી આપણે બીજી માહિતી જોઈએ તો પહેલાંના સમયમાં શું હતું કે એક વ્યક્તિએ બીજા વ્યક્તિનો સંદેશો મોકલાવવા માટે શું કરતા હતા, તો કે એ કોઈ, માનો કે રાજા છે, રાજા શું કરે, પોતાનો કોઈ એક દૂત રાખેલો હોય, એક વ્યક્તિને બીજા વ્યક્તિ તરફ શું કરે છે, એ સંદેશો મોકલાવે છે. દૂત છે એ સંદેશો લખી આપે અને દૂત એ સંદેશો મોકલી આપે છે. ત્યારબાદ બીજું શું કરતા વ્યક્તિઓ, તો કે એક વ્યક્તિને બીજા વ્યક્તિને સંદેશો મોકલાવવા માટે એક કબૂતર એવી રીતના એને તાલીમ આપવું હોય, એ તાલીમ આપવાથી એ કબૂતર જે વ્યક્તિને જે સંદેશો મોકલાવવો હોય એ સંદેશો મોકલી આપતો હતો. અને કોઈ એક વ્યક્તિ રાખતા હોય જે પોતેના પત્ર છે, એ પત્ર શું કરે છે, પત્ર પોતે પોતાની રીતના મોકલાવી આપે છે. હવે એ પ્રાચીન સમયની આપણે વાત કરીએ તો અત્યારના સમયની વાત કરીએ તો શું થઈ ગયું કે કોઈ વ્યક્તિને સંદેશો મોકલાવવો છે તો ફોન છે, ફોન દ્વારા એ વાત કરી શકે છે, કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટર દ્વારા ઈમેલ મોકલી શકે છે, ફેક્સ છે, આપણે છે ઇન્ટરનેટ દ્વારા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરી શકે છે. એટલે આપણે આ કવિતામાં કોની વાત કરવામાં આવી છે, તો કે કિશાનની વાત કરવામાં આવી છે, જુવાનની વાત કરવામાં આવી છે, અને એની સાથે કોની વાત કરવામાં આવી છે કે તો વિજ્ઞાનની વાત કરશે. કિસાન અને જવાનની સાથે વિજ્ઞાનની વાત કરવામાં આવી છે કે પહેલાંના સમયમાં વ્યક્તિઓને કેટલી મુશ્કેલી પડતી હતી કોઈ વ્યક્તિને સંદેશો મોકલાવવા માટે, એની સાથે વાત કરવા માટે, અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર જવર કરવા માટે વ્યક્તિઓને મુશ્કેલી પડતી હતી. તો અત્યારના સમયમાં આપણે જે આધુનિક યુગ આવી ગયો છે તો શું કરતા અત્યારે શું કરે છે લોકો, તો કે વાહન આવી ગયા છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તો પળવારમાં પહોંચી જાય છે, થોડીક વારમાં એ લોકો પહોંચી જાય છે. અથવા તો એને ઇન્ટરનેટ છે, કોમ્પ્યુટર છે, લેપટોપ છે, આપણે આપણે ટેબલેટ છે, ફોન છે, ટેલિફોન છે, એક વ્યક્તિ બીજા વ્યક્તિની વાતચીત કરવા માટે કાંઈ પણ રીતના એ સંદેશો મોકલી શકે છે, એની આને ફોન કરીને વાતચીત કરી શકે છે. આપણને એ ઉપકરણ આપણે શબ્દાર્થમાં જોઈ ગયા હતા કે વ્યક્તિ ઉપકરણ એટલે કે સાધન, સાધનની વાત કરવામાં આવી છે. તો અત્યારના સમયમાં એ જ કહેવામાં આવ્યું છે કે આજે વિજ્ઞાનના લીધે આપણે જે દેશ છે, આપણું જે વિશ્વ છે એ આગળ વધ્યું છે, અને વિજ્ઞાનના લીધે જે આપણું વિશ્વ છે એ અલગ અલગ સાધનો ઉપકરણો છે એને નો શોધખોળ કરી છે અને ખોજ્યા છે, એને શોધ કરી છે, એના લીધે વ્યક્તિઓને ખૂબ જ સરળ જીવન બની ગયું છે જીવવાનું, એને જીવન વ્યતીત કરવું એક સારી રીતના વ્યતીત કરી શકે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જય વિજ્ઞાનથી એટલે કે વિજ્ઞાનનો જય હો, એક સરસ મજાની કાવ્ય છે. આપણે પાંચમું પેજ નંબર 24 પર આપણે એની શરૂઆત કરીએ, તો કે ઇસ ઇકાઈ મેં જય જવાન જય કિસાન કે સાથ વિજ્ઞાન કી જય બતાઈ ગઈ હૈ. એટલે કે આ જે કવિતા છે, આપણું જે કાવ્ય છે, એમાં એક જય જવાન, જવાનની વાત કરવામાં આવી છે, જય કિસાન, કિસાનની વાત કરવામાં આવી છે, અને જય જવાન અને જય કિસાનની સાથે કોની વાત કરવામાં આવી છે, કોનો જય કરવામાં આવ્યો છે, તો કે એક વિજ્ઞાનનો જય કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિક ખોજો કી વજહ સે જો ઉપકરણ બને ગે ઉનકા સારે વિશ્વ પર બહુત બડા પ્રભાવ રહા હૈ. એટલે કે વૈજ્ઞાનિક રીતના જે ઉપકરણ એટલે કે જે સાધનો બન્યા છે એનો વિશ્વ પર એક ખૂબ જ સરસ મજાનો એવો પ્રભાવ પડેલો છે, સારો પ્રભાવ રહેલો છે. ઉન પ્રભાવ કે કારણ આજ સારા વિશ્વ વિવિધ પ્રકાર સે સુખ સુવિધાઓ કા અનુભવ કર રહા હે. એટલે કે જે આ સાધનો, વૈજ્ઞાનિક જે સાધનો બનાવ્યા છે, વૈજ્ઞાનિક રીતના જે સાધનોની ખોજ કરી છે, એના કારણે જે લોકોના જીવનમાં શું થયું છે, સુખ સુવિધા આવી, સુખ સુવિધા આવે. એટલે જે લોકોને પહેલાંના સમયમાં જે જીવન જીવવાનું, જે વ્યતીત કરવાનું મુશ્કેલી પડતી, એ શું થઈ ગયું, અત્યારનું સરળ બની ગયું. એટલે લોકોને ખૂબ જ સારો એવો અનુભવ થઈ રહ્યો છે, એટલે કે વિભિન્ન પ્રકારના અનુભવ થાય છે. નૈતિક ફર્જ ઓર માનવતા જેસે મૂલ્ય ઇન ઇકાને નિહિત હે. એટલે કે નૈતિક ફર્જ એટલે કે આપણા બધા લોકોની નૈતિક ફર્જ અને માનવતા, એક વ્યક્તિ બીજા વ્યક્તિ પ્રત્યે માનવતા રાખે એ આ કવિતામાં બતાવવામાં આવ્યું છે. તો
ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાની આ કવિતા છે એ આપણે શું થાય છે આપણે જોઈએ. તો કવિતાની શરૂઆત કરીએ. જય જવાન કી જય કિસાન કી જય હો જય વિજ્ઞાન કી સુવિધાઓ કા શરૂ સિલસિલા વિલાસિતા કી ખુશબુ હૈ બચત સમય કા ઓર શક્તિ કી અબ વિકાસ કા જાદુ હૈ નયે નયે ઉપકરણ બનાયે નૂતન અનુસંધાન કી. એટલે કે જય જવાન કી એટલે કે જવાનનો જય હો, જય કિસાન કી એટલે કિસાનનો જય હો, જય હો જય વિજ્ઞાન કી એટલે કે વિજ્ઞાનનો જય હો, એટલે કે જય જવાનનો જય હો, કિસાનનો જય હો અને એની સાથે કોનો જય હો તો કે વિજ્ઞાનનો જય હો. સુવિધાઓ કા શરૂ સિલસિલા એટલે કે વૈજ્ઞાનિક આવિષ્કારોથી સુવિધાઓનો ક્રમ શરૂ થઈ ગયો છે અથવા તો શરૂ થયો છે. વિલાસિતા કી ખુશબુ હૈ એટલે કે આનાથી લોકોમાં સુખભોગની સુવિધા એટલે કે વૃદ્ધિ થઈ છે. એટલે કે વૈજ્ઞાનિક આવિષ્કારોથી સુવિધાનો ક્રમ શરૂ થયો છે અને તેનાથી લોકોના સુખભોગમાં વૃદ્ધિ થઈ છે એટલે વૃદ્ધિ એટલે કે વધારો થયો છે. બચત સમય કી ઓર શક્તિ કી અબ વિકાસ કા જાદુ હૈ એટલે બચત શક્તિ ઓર બચત સમય કી ઓર શક્તિ કી એટલે કે આના કારણે વિકાસ સુવિધાઓ છે વૈજ્ઞાનિક આવિષ્કારોથી જે સુવિધાનો આવિષ્કાર થયો છે એના લોકોથી લોકોમાં શું થાય છે લોકોમાં સુખભોગનો વૃદ્ધિ થઈ છે અને એના કારણે સમય અને શક્તિ બેમાં શું થયો છે બચત થઈ છે. અને એની જેમ અબ વિકાસ કા જાદુ હૈ એટલે કે જાદુની જેમ વિકાસ થયો છે એટલે લોકોને શું થાય છે કે વિકાસ છે એક ચાલુ જેવો લાગે છે. નયે નયે ઉપકરણ બનાવીએ નૂતન અનુસંધાનથી એટલે નવા નવા સાધનો બનાવવામાં આવ્યા આજે એ નવા નવા અનુસંધાનો જય જય થઈ રહ્યો છે. એટલે કે અત્યારના સમયમાં જે આધુનિક યુગ આવ્યો છે અને એના લીધે જે નવા નવા સાધનો બન્યા છે અને એ સાધનો વૈજ્ઞાનિક રીતના જે સાધનોની ખોજ કરી છે એના લીધે વ્યક્તિઓમાં જે લોકો છે એનું જીવન છે એ સારી રીતે વ્યતીત કરી શકે છે અને એના જ કારણે લોકો શું કરે છે કે આ નવા નવા સાધનોના અનુસંધાનમાં જે આ બધા જ નવા સાધનો છે એનો શું કરે છે જય જયકાર બોલાવે છે. એટલે કે વૈજ્ઞાનિક આવિષ્કારો કે સુવિધાઓનો જે ક્રમ શરૂ થયો છે એનાથી લોકોના સુખભોગમાં વૃદ્ધિ થઈ છે આને કારણે સમય અને શક્તિમાં બચત થઈ છે અને જાગૃત વિકાસ છે કેવો લાગે છે જાગૃત જેવો લાગે છે. આવા સાધનોના કારણે લોકોનું જીવન શું થાય છે એક વ્યતીત કરવું એવું સારું લાગે છે અને સરળ રીતના વ્યતીત કરી શકે છે એટલે વિજ્ઞાનને શું કરે છે જય જયકાર બોલાવે છે. જો આ પંક્તિની પહેલી પંક્તિ છે એની બાજુમાં એક ચિત્ર છે તો પહેલાના સમયમાં જે આપણે ઘર હતું તો ઘરમાં એને આપણે કોઈ અનાજ દળવું હોય તો એ અનાજ દળવામાંથી એને હાથેથી અનાજ દળવું પડે છે અથવા એવું સાધન આપે એનાથી દળવું પડે. અત્યારે અનાજ દળવા માટે આપણે ઘરઘંટી આવી ગઈ છે એટલે આપણે એનો ઉપયોગ કરી છીએ. પહેલાના સમયમાં વ્યક્તિઓને કોઈ પણ કારણસર એને મુશ્કેલી અનુભવવી પડતી હતી. જો અહીંયા સામાન્ય રીતના આપણે એક ઘર આપ્યું છે એમાં પહેલાના સમયમાં આપણે હવા નાખવા માટે વીજળીનો ઉપયોગ કરતા હતા. અત્યારે શું થઈ ગયું છે તો કે પંખો આવ્યો છે અને થોડાક સમય પછી શું છે તો એસી આવ્યો છે. જો અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘરમાં એક પંખો ટાંગેલો છે પછી એસી લગાવેલી છે પછી એક નાનકડું બાળક છે એ સોફામાં બેસી અને ફોનમાં વાત કરી રહ્યું છે. પહેલાના સમયમાં તો શું હતું કે કોઈ વ્યક્તિને બીજા વ્યક્તિને સંદેશો મોકલાવવા માટે ચિઠ્ઠી મોકલવી પડતી, પત્ર મોકલવો પડતો અથવા તો કબૂતર દ્વારા એને સંદેશો મોકલવામાં આવતો હતો. અને અત્યારના સમયમાં શું છે કે નાનકડું બાળક છે એ સોફામાં બેઠા બેઠા એ ફોનમાં વાત કરે છે અને સાઈડમાં એક તરફ એક નાનકડી છોકરી છે એ એના કમ્પ્યુટરમાં એનું કામ કરી રહી છે. અત્યારના એના પાછળ ઘરમાં ટીવી આપેલું છે. પહેલાના સમયમાં કોઈ સુખ સુવિધા હતી નહીં. જય જવાન જય કિસાન જય હો જવા વિજ્ઞાન કી એટલે કે જય હો જય વિજ્ઞાન કી એટલે કે જય જવાનનો જય હો, કિસાનનો જય હો અને વિજ્ઞાનનો જય હો. હવે એના પછીની પંક્તિ આપણે જોઈ મોબાઈલ પર વાતે કરીએ એટલે મોબાઈલ પર વાતો કરો. જો બાજુના ચિત્રમાં આપેલું છે એક નાનકડો બાળક છે એના મોબાઈલમાં વાત કરી રહ્યું છે. પેઝર ફેક્સ મુસ્કરાતે એટલે પેઝર અને ફેક્સનો ઉપયોગ કરો મોબાઈલમાં વાતો કરો અને પેઝર અને ફેક્સનો ઉપયોગ કરો. પલમે જયપુર પલમે મથુરા માનો આજ કહું ચાતે હે વિજયસિંહ મિલતી જીત પંથ ચલ ડગર વહી આસાન કી એટલે કે આજે
થોડવારમાં જયપુર પહોંચી જાય છે. માનો આજ પોપ જાતે હે એટલે જેના પર ચાલીને આ જલ્દી આનંદ આવે છે. જલ્દી પહોંચી જાય એટલે જલ્દી શું થાય છે, જલ્દી આનંદ આવે છે. પહેલાના સમયમાં શું હતું, એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે અથવા કોઈ પણ બહારગામ જવું છે, એક સ્થળમાંથી બીજા સ્થળે જવું હોય તો લોકો શું કરતા હતા, બળદગાડીઓ દ્વારા ઈ મુસાફરી કરતા અથવા તો ઘોડાગાડી દ્વારા મુસાફરી કરતા હતા. અને મોટા મોટા જે રાજા રજવાડાઓ છે, રાજાઓ હોય એ શું કરે કે એનો રથ લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક શહેરમાંથી બીજી શહેરમાં અથવા તો એક રજવાડામાંથી બીજા રજવાડા તરફ એ જઈ શકતા હતા. અત્યારના સમયમાં શું થઈ ગયું કે વાહનોની સુવિધા આવી છે, એટલે અહીંયા પંક્તિમાં શું વાત કરવામાં આવી છે તો કે વિજ્ઞાનના લીધે, આધુનિક રીતના લીધે, આધુનિક સમય આવ્યો છે, વિજ્ઞાનના પહોંચથી એની શોધખોળથી આપણે શું કરીએ છીએ કે પળવારમાં જઈપુર તો પળવારમાં મથુરા પહોંચી જાય છે. અને જલ્દી પહોંચી જવાથી લોકોને શું થાય છે, આનંદ આવે છે. વિજયશ્રી મિલતી જીસ પંથચંદ નગર બની આસાનથી, એટલે કે એનાથી વિજય મળે છે આપણને. વિજ્ઞાનને તે માર્ગે સરળ બનાવી દીધો છે. આપણને કોઈ પણ કાર્ય કરવા માટે, વિજય મેળવવા માટે વિજ્ઞાને શોધખોળ કરી છે અને ખોજ કરી છે. એના લીધે શું થાય છે, આપણને આનંદ થાય છે. પળવારમાં આપણે જ્યાં પહોંચવું જ્યાં પહોંચી જાય છે. અને વિજ્ઞાન શું કરે છે, વિજ્ઞાને એ સરળ, વિજ્ઞાને આપણને કોઈ પણ કાર્ય કરવા માટે શું કર્યું છે, સરળ બનાવી દીધું છે. એટલે કે મોબાઈલ પર વાતો કરો, પેઝર અને ફિક્સનો ઉપયોગ કરો. આજે લોકો પળવારમાં મથુરા પહોંચી જાય છે, તો પળવારમાં ક્યાં પહોંચી જાય છે, જયપુર પહોંચી જાય છે. આવી કોઈ પણ જગ્યાએ પહોંચી જાય છે, જેના લીધે જિંદગી પહોંચી જવાથી લોકોમાં આનંદ આવે છે, આનંદ એને મળે છે. વિજ્ઞાને તે માર્ગને સરળ બનાવી દીધો છે. જો બાકીના ચિત્ર છે એમાં પેજ નંબર 24 પર નીચેનું ચિત્ર, એક નાનકડું બાળક છે એ ફોનમાં વાત કરી રહ્યું છે અને એક સ્ત્રી છે એ કોમ્પ્યુટરમાં એનું વર્ક કરી રહી, એનું કામ કરી રહી છે. હવે પેજ નંબર આપણે 25 પર જોઈએ તો કે કમ્પ્યુટર કી ક્રાંતિ આ ગઈ હે, ઇન્ટરનેટ કી પરછાઈ, અધર અધર કી ખુશિયારી કી ગંગા યમુના લહેરાઈ, અધર અધર કી ખુશિયારી પર ગંગા યમુના લહેરાઈ, બચે નહીં સદી કે બોલે દુની અપની શાન કી. એટલે કે કમ્પ્યુટર કી ક્રાંતિ આ ગઈ હે, કમ્પ્યુટરના લીધે જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે. અત્યારના સમયમાં આપણે કાંઈ પણ વસ્તુ જાણવી હોય, આપણે કમ્પ્યુટર પર એનું સર્ચ કરી, ઓનલાઈન સર્ચ કરીને આપણે શું કરી શકીએ છીએ, કાંઈ પણ માહિતી મેળવવી હોય એના મેળવી શકીએ છીએ. ઇન્ટરનેટ કી પરછાઈ, એટલે ઇન્ટરનેટ સૌને સુખ આપી રહ્યું છે. કોઈ પણ વસ્તુ આપણે માનો કે આપણે કોઈ શોધ કરવી હોય, કંઈ પણ આપણે જાણવું હોય, તો પહેલાંના સમયમાં શું થતું કે તમે લાઇબ્રેરી છે એમાં તો જવાનું, લાઇબ્રેરીમાં તમે પુસ્તક એ ગોતો, પુસ્તક ગોતી અને એમાંથી તમારી માહિતી મેળવવી જો હતી. માનો કે આપણે એવી માહિતી મેળવીએ છીએ કે તાજમહેલ કયા શહેરમાં આવેલો છે, તો પહેલાંના સમયમાં શું હતું કે કોઈ પુસ્તકાલય છે, પુસ્તકાલયમાં જઈ અને કોઈ પુસ્તક જોવાનું, એ પુસ્તકમાં કયા સ્થળ, આ જે સ્થળ છે એ કઈ જગ્યાએ આવેલું છે, આ જે તાજમહેલ છે એની માહિતી મેળવવાની મેળવી નથી. હવે અત્યારના સમયમાં શું થઈ ગયું છે, વિજ્ઞાનના લીધે જે સાધનો ખોજ થઈ છે એના લીધે શું થાય છે કે આપણે કાંઈ પણ માહિતી મેળવો, અત્યારે તમે જોવું છે કે તાજમહેલ ક્યાં આવેલો છે, તો તમે ઇન્ટરનેટ, કોમ્પ્યુટરમાં, ફોનમાં, કોઈ પણ જગ્યાએ તમે એક જ્ઞાન સર્ચ કરો એટલે તમને શું આવી જાય છે, ત્યારે એ સ્થળ અને જગ્યા બતાવી દે છે. એટલે કોમ્પ જે વિજ્ઞાનના લીધે માનવનું લોક જે માનવનું જે જીવન છે એ શું થઈ ગયું છે, સરળ બની ગયું છે. અધર અધર પર ખુશિયારી કી યમુના ગંગા યમુના લહેરાઈ, એટલે કે એના ઉપયોગથી સૌના હોઠ પર સ્મિત આવી ગયું છે. એટલે કે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગથી બધા જ લોકોના હોઠ પર શું આવી જાય છે, સરસ મજાનું સ્મિત આવી જાય છે. સ્મિત આવી જાય છે કે જાણે તેમના પર ખુશીઓની ગંગા યમુના લહેરાઈ રહી હોય. એટલે કે આ બધા જે સાધનોનો ખોજ થઈ છે એટલે બધા વ્યક્તિઓને લોકોને શું થાય છે કે આ સાધનોના લીધે ગંગા યમુનાની જેમ એક સરસ મજાનું લહેરાય, એવું સ્મિત છે, ખુશીઓ આ છે એ લહેરાઈ જાય છે, સારું સ્મિત આવી જાય છે. બચ્ચે નહીં સદી કે બોલે ઉની અપની શાનથી, એટલે કે આ નવી સદીના બાળકો હમણાં ગર્ભથી વાતો કરી રહ્યા છે. એટલે કે પહેલાંના સમયમાં જે બાળકોનું જે હતું ભણતર, એનામાં ઇન્ટરનેટ પોતે હોશિયાર હતા, એ શું થયું અત્યારના એના પહેલાંના સમયના બાળકો કરતાં અત્યારના સમયમાં જે નવી સદી છે એના બાળકોમાં શું થઈ જાય, એક ગમણા સ્વરૂપનું, એક ગમણા ગર્ભથી પોતાની વાત રજૂઆત કરતા હોય અને પોતાની વાત કરતા હોય છે.
લેકે કમ્પ્યુટરના લીધે જીવનમાં શું થાય છે પરિવર્તન આવી ગયું છે. ઇન્ટરનેટ સૌને સુખ આપી રહ્યું છે અને એના ઉપયોગથી ઓઠ પર એક સારો એવો સ્મિત આવી જાય છે. જાણે તેમના પર ખુશીઓની ગંગા યમુના લહેરાઈ રહી હોય છે. આ નવી સદીઓના બાળકો હમણાં ગર્વથી વાતો કરી રહ્યા છે એવી વાત કરવામાં આવી છે આપણા ભક્તિમાં. જય જવાન, જય કિસાન, જય હો, જય વિજ્ઞાન કી. જો આપણે એટલે જય જવાનનો જય હો, કિસાનનો જય હો અને વિજ્ઞાનનો પણ જય હો. બાજુની પંક્તિ છે એમાં આપણને ચિત્ર આપેલું છે. ચિત્રમાં જુઓ કે એક કાર જાય છે, કેમ પહેલાના સમયમાં બળદગાડી, ઘોડાગાડી એવી રીતના અથવા તો ચાલીને એક જગ્યાએ બીજે જગ્યાએ મુસાફરી કરતા હતા. અત્યારના સમયમાં શું થઈ ગયું છે કે એક વ્યક્તિને કોઈ પણ સ્થળે જવું છે તો એની કાર દ્વારા એ મુસાફરી કરી શકે છે, અથવા તો ઓટો રિક્ષા છે એ રિક્ષા દ્વારા પોતે એની મુસાફરી કરી શકે છે. એની પાસે ખુદ સ્કૂટર હોય છે. અત્યારના સમયમાં લોકો આધુનિક થઈ ગયા છે. આધુનિક સમયમાં લોકો ખુદનું સ્કૂટર હોય છે, સ્કૂટર દ્વારા પોતાની એક જગ્યાએ બીજા જગ્યાએ મુસાફરી કરી શકે છે. એવી રીતના પાણીમાં આપણે બોટ છે, હોડી દ્વારા મુસાફરી કરી શકીએ છીએ. એવી જ રીતના હવામાં આપણે પ્લેન વિમાન દ્વારા આપણે મુસાફરી કરી શકીએ છીએ. એ આપણે ચિત્ર આપેલું છે. હવે એના પછી એક પંક્તિ જોઈએ. ચલે સમય કે સાથ કભી તો દુનિયા મેં યશ પાયેંગે, યશ વસુધા પર ઇસ વસુધા પર શ્રવણ સવેરા નિજ પ્રયાસ સે લાયેંગે, ફિર કરની શરૂઆત સભી કો માનવતા કે ગાન કી. એટલે ચલે સમય કે સાથ કભી તો દુનિયા મેં યશ પાયેંગે, એટલે આપણે સમયની સાથે ચાલીશું તો જ દુનિયામાં યશ મળશે. એ પંક્તિમાં આપણને આ પંક્તિમાં એ વાત કરવા મળશે, સમયની સાથે તમે જો ચાલશો તો જ આપણે યશ મળશે, પ્રગતિ મેળવી શકશું. સમયની સાથે ચાલો, સમયની સાથે પ્રગતિ કરી શકીએ. ઈસ વસુધા પર સમણ સવેરા નિજ પ્રયાસ છે લાગે કે, એટલે કે આપણે પોતાના પ્રયાસ, આપણે પણ આપણી રીતના પ્રગતિ કરવાની કોશિશ કરવી જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. એટલે શું વાત કરવામાં આવી છે કે આપણે પોતાના પ્રયત્નથી ધરતી પર સોનેરી સવાર લાવીશું. વસુધા એટલે શું? ધરતી. અને સોનેરી સવાર એટલે કે સવર્ણ સવાર એટલે કે સોનેરી સવાર, એટલે કે સોનેરી સવાર લાવીશું. આપણે ખુદ આપણા પ્રયત્નથી સવાર સોનેરી સવાર બનાવશું. ફિર કરની શરૂઆત સભી કો માનવતા કે ગાનકી, એટલે કે આપણે પછી એના પછી આપણે માનવતાના ગીતોની ફરી શરૂઆત કરવાની છે. એટલે કે એના પછી આપણે સરસ માનવતા છે એના ગીતોની શરૂઆત કરશું. એટલે આ પંક્તિમાં શું વાત કરવામાં આવે છે તો કે આપણે સમયની સાથે ચાલીશું તો જ દુનિયામાં યશ મળશે. આપણે પોતાના પ્રયત્નોથી આ ધરતી પર સોનેરી સવાર લાવીશું તો જ આપણે માનવતાના ગીતોની ફરીથી શરૂઆત કરી શકશું. હવે આ ચિત્રમાં આપણે આપેલું છે અહીંયા કે ત્રણ બાળકો આપેલા છે, પછી ટેલિફોન આપેલો છે, લેપટોપ આપેલું છે, ઇન્ટરનેટ દ્વારા આપણે બધા ઉપયોગ કરી શકીએ છીએ, કેમેરા આપેલા છે, વિડીયો શૂટિંગનો આપેલો છે, મોબાઈલ ફોન આપેલો છે. એટલે કે પૃથ્વી પર આ બધા જે છે, કોમ્પ્યુટર, લેપટોપ, ફોન, ટેલિફોન, આપણે જે કહેવાય કેમેરો, એ બધી સુવિધાના લીધે માણસોને એનું જે જીવન છે એ ખૂબ જ સુંદર બની ગયું છે. જય જવાન, જય કિસાન, જય હો, જય જય વિજ્ઞાન કી. એટલે કે જવાનનો જય હો, કિસાનનો જય હો, જય હો વિજ્ઞાનનો, એટલે કે વિજ્ઞાનનો પણ થાય છે. સરસ મજાની કવિતા છે, આપણે પૂર્ણ થાય છે. અને આ કવિતામાં પણ એ જાણવા મળે છે કે પહેલાંના સમયમાં લોકો પોતાનું જીવન કેવી રીતના વ્યતીત કરતા હતા, અને આધુનિક સમય આવ્યો છે અત્યારના સમયમાં વિજ્ઞાનના લીધે જવાન અને કિસાનની સાથે વિજ્ઞાનનો પણ યુગારો છે. વિજ્ઞાનના લીધે ખોજ થઈ છે અને સરસ મજાના એવા આપણે સાધનોના ઉપકરણો એટલે ખોજના લીધે આપણું જીવન સારી રીતના વ્યતીત કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કવિતા 5 છે જય વિજ્ઞાન કી, એ આપણે પૂર્ણ થાય છે. પાઠ 6 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.